ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ઠેર ઠેર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે. ગણતરીના જ દિવસો બાકી છે અને ચૂંટણી આવનાર હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ કચ્છમાં હાલ ચૂંટણીના માહોલ વચ્ચે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીધામના વાવાઝોડા કેમ્પસમાં યુવાનની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સેન નંબર 10માં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અગાઉના ઝઘડાના મનદુખે આ બનાવનું અંજાન આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ આવ્યું છે. ત્યારે એક યુવાનને છરીના ઘા વાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આમ કાયદો અને વ્યવસ્થા કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી યોજાવાની છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે.